કોંગ્રેસના મુસ્લિમ નેતા ગ્યાસુદ્દીન શેખનું દર્દ છલકાયું, કહ્યું કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ માટે મેં નેતૃત્વમાં બદલાવ માટે હાઈકમાન્ડને રજૂઆત કરી, વિધાનસભામાં વિપરીત પરિણામ બાદ કોંગ્રેસ માટે હવે સંઘર્ષનો સમય છે, પાર્ટીના વિચારોને સમર્પિત નેતાઓને જવાબદારી સોંપવી જોઈએ, સંઘર્ષ કરી શકે તેવા નેતાની ગુજરાતને જરૂર છે. પૂર્વ એમએલએ રાજેશ ગોહિલે વિધાનસભા ચૂંટણીમાં નાણાંને લઈ ટિકિટો અપાઈ હોવાનું રિપોર્ટમાં સમર્થન આપ્યું. પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોને આજીવન સસ્પેન્ડ કરવા માંગ. રાજેશ ગોહિલે કહ્યું કે કોંગ્રેસના સિનિયર નેતાઓએ 35 ટિકિટો નાણાં લઈ આપી હતી. અમદાવાદ શહેર કોંગ્રેસની માઠી દશા બેઠી, નીરવ બક્ષીના રાજીનામા બાદ શહેર કોંગ્રેસના પ્રમુખ બનવા કોઈ તૈયાર નહીં. 1.5 મહિના અગાઉ નીરવ બક્ષીએ આપ્યું હતું રાજીનામું. કોંગ્રેસ નવા પ્રમુખ માટે કોંગ્રેસ શોધી રહી છે મજબૂત નેતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દારૂને લઈને સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું ખુલ્લેઆમ ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી. વર્ષોથી નવસારીને મહાનગરપાલિકા બનાવવાની માંગ વચ્ચે સીઆર પાટીલનું નિવેદન, કહ્યું નવસારી મહાનગરપાલિકા બને તેવું અમે પણ ઈચ્છીએ છીએ. નવસારી મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક સર્વે શરૂ કરવામાં આવ્યો. લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂને પાટણની મુલાકાતે, ગાંધીનગર અને સિદ્ધપુરમાં કાર્યક્રમમાં આપશે હાજરી. સિદ્ધપુરમાં અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના આગમનને લઈ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ. પીએમ નરેન્દ્ર મોદીનો ડિગ્રી વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી રિવ્યુ પિટિશન દાખલ, અગાઉ આપેલા હુકમને આધાર રાખી અરજી કરવામાં આવી. એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને મળી જાનથી મારી નાખવાની ધમકી, ટ્વિટર પર અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી. દીકરી સુપ્રિયા સુલેએ મુંબઈ પોલીસ સાથે કરી મુલાકાત. મહારાષ્ટ્રના ભાજપના નેતા નિલેશ રાણા એનસીપીના વડા શરદ પવારને ઔરંગઝેબના અવતાર ગણાવતા વિવાદ સર્જાયો, જેના વિરોધમાં એનસીપીએ આજે મુંબઈમાં જેલભરો આંદોલન કર્યું. એનસીએ કહ્યું નિલેશે પોતાના ટ્વિટર માટે મહારાષ્ટ્રની જનતાની માફી માંગવી જોઈએ. મુંબઈના મીરા રોડ પર વિસ્તારમાં લિવિન રીડ પાર્ટનરની હત્યામાં એક નવી વાત સામે આવી છે. આરોપી મનોજ સહાનીએ પોલીસને જણાવ્યું હતું કે પાર્ટનર સરસ્વતી વૈદે આત્મહત્યા કરી હતી. આવી સ્થિતિમાં પકડાઈ જવાની બીકે તેણે લાશના ટુકડા કરી કુકરમાં બાફીને કૂતરાને ખવડાવી દીધા. ઉત્તરપ્રદેશના હાપુડામાં ચંડી મંદિરમાં યુવકે નમાઝ પઢવા વિવાદ સર્જાયો. મંદિર સમિતિ અને હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો. હાપુડામાં સ્થિતિ વણસી સીએમ યોગીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા. આંતરરાષ્ટ્રીય રેફરીનાનું નિવેદન, બ્રિજભૂષણ મહિલા રેસલર્સને ટચ કરતા હતા. મહિલા રેસલર્સ નારાજ હતી, થકો મારીને જતી હતી, તેની સાથે કંઈક ખોટું થયું હતું. કર્ણાટક બાદ હવે શ્રીનગરની શાળામાં હિજાબનો વિવાદ. હિજાબ પહેરી એન્ટ્રી મુદ્દે મુસ્લિમ યુવતીઓનું પ્રદર્શન, કહ્યું અમે તેને પહેરવાનું બંધ નહીં કરીએ. ગુજરાતી યુવકના સાસુ બન્યા કેન્દ્રીય નાણામંત્રી. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની પુત્રી પર કલાની સાદગી રીતે જ ઘરમાં જ દીકરીના લગ્ન કર્યા. કોઈ નેતા કે વીઆઈપીને આમંત્રણ આપવામાં ન આવ્યું. લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ હાજરી આપી. સીતારમણના જમાઈ પ્રતિક દોશી ગુજરાતના છે રહેવાસી. પીએમઓમાં ઓએસડી સીતારમણની પુત્રી પર કલા અને પ્રતિકના લગ્ન બ્રાહ્મણ પરંપરાથી થયા. ચીખલીના પીપલ ગભાણ ગામની સરકારી શાળાના ભોજનમાંથી ગરોળી મળી આવી. સમય સૂચકતા વાપરી શાળાએ બાળકોને ભોજન ખાવા ન દીધું. બનાસકાંઠાના પશુપાલકોને બનાસ ડેરીની મોટી ભેટ. બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે ₹10 વધારો કર્યો. 10 જૂનથી નવો ભાવ વધારો અમલી થશે. ગર્ભપાતની અરજીઓને લઈ કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું. અમદાવાદમાં સગીરાના ગર્ભપાત મુદ્દે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી, કહ્યું મજબૂરીના લીધે ગર્ભપાતનો ચુકાદો આપવો પડે છે. ગર્ભપાત કરવાની અરજી પર કોર્ટે અરજદારોને ટકોર કરી, કહ્યું મેડિકલ રિપોર્ટ સોંપો, બાદમાં ચુકાદો આપીશ. વડોદરાના મેથી ગામથી શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી. પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય સામે 2017-2020 દરમિયાન શાળામાં સમારકામમાં ઉચાપત કરી હોવાનો આરોપ. એસએમસી સમિતિએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી, છતાં નિરાકરણ નહીં. આ ખેડૂત પોર્ટલમાં 4 દિવસમાં 1 લાખથી વધુ અરજીઓ મળી. ટ્રેક્ટર માટે સૌથી વધુ અરજી મળી.
અરવલ્લીના બાયડમાં બાજરી ખરીદીની પ્રક્રિયા ધીમી ચાલતી હોવાથી ખેડૂતો પરેશાન. ખરીદી કેન્દ્ર પર 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાગી લાઈનો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ શિક્ષણ વિભાગની ગોકળ ગતિથી પરેશાન. ઓછું પરિણામ ધરાવતી સ્કૂલની ગ્રાન્ટ ન કાપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની રજૂઆત. જામનગરમાં વિદ્યાર્થીઓની સમસ્યા મુદ્દે એનએસયુઆઈએ વિરોધ કરી સરકારી પોલિટેકનિક કોલેજમાં આવેદન આપ્યું. અમદાવાદના શાસ્ત્રી બ્રિજમાં તિરાડ પડવા મુદ્દે તંત્રની ઘોર બેદરકારી. કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન. અત્યાર સુધી કેમ ભારે વાહનો પસાર થવા દીધા તેને લઈ સવાલ. બ્રિજના રિપેરિંગનું ટેન્ડર બહાર પડાયું. શાસ્ત્રી બ્રિજનું 5.91 કરોડના ખર્ચે થશે રિપેરિંગ. સિનિયર ક્લાર્કથી હેડ ક્લાર્કની બઢતીના રેશિયો મુદ્દે રજૂઆત. સીધી ભરતી અને બઢતીનો રેશિયો 3.1 કરવા રજૂઆત. રાજ્ય કર્મચારી મહામંડળે સીએમને અને મુખ્ય સચિવને કરી રજૂઆત. રાજકોટ કલેક્ટર કચેરીમાં નોન ક્રિમિનલના દાખલા માટે 2 સાક્ષી ફરજિયાત કરાતા અરજદારોને હેરાનગતિ.